ગોધરા તાલુકાના વેગનપુર ગામે જૂની જલારામ સ્કૂલ પાસે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે જે ચોક્કસ બાતમીના આધારે ગોધરા પોલીસની ટીમ દ્વારા ચેતનભાઈ ચંદુભાઈ પટેલ નામના વ્યક્તિને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લેવાયો હતો પોલીસે તેની પાસેથી એકસો બાવીસ નંગ ચાઇનીઝ બનાવટની પતંગ દોરીની ફિરકીનો જથ્થો કબજે કર્યો હતો ઝડપાયેલા આરોપી પાસેથી કુલ રૂપિયા અઢાર હજારનો મુદ્દામાલ કબજે લઇ જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા ભંગ અનવ્યે કાર્યવાહી કરવામાં આવી છે ચાઇનીઝ દોરી પર કલેકટરશ્રીના જાહેરનામા અનુસંધાને પ્રતિબંધ મૂકેલો હોય તે અનુસંધાને સમગ્ર પંચમહાલ જિલ્લામાં કેસો કરવાના હોય ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા વેગનપુર ગામ જૂની જલારામ સ્કૂલની બાજુમાં એક ચેતનકુમાર ચંદુભાઈ પટેલ નામનો ઈસમ એકસો બાવીસ યાઈનીઝ દોરીની ફિરકીઓ વેચતા પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે જેના વિરુદ્ધ હાલમાં જાહેરનામા પગનો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ હાલમાં ઉત્તરાયણનો તહેવાર હોય અને આ ચાઇનીઝ દોરીથી પશુ પક્ષી અને માનવ જાતને પણ નુકસાન થવાની શક્યતા ધ્યાનમાં રાખી પંચમહાલ પોલીસ દ્વારા એક ડ્રાઈવ રાખવામાં આવેલી છે